ઈશ્વરની દ્રષ્ટિમાં હું બાઇબલ સાથે વાંચું છું તો એક વસ્તુ જોઉં છું કે ઈશ્વરને એક શબ્દથી બહુ જ પ્રેમ છે, જે શબ્દથી કદાચ આજે ખ્રિસ્તીઓને પ્રેમ એટલો રહ્યો નથી, પણ ઈશ્વરને એક શબ્દથી બહુ જ પ્રેમ છે અને એ છે પસ્તાવો. આપણે કૃપામાં જીવી રહ્યા છીએ, નાણાકીય આશીર્વાદોની વાત કરો, સાજાપણાની વાત કરો, પ્રાર્થનાની વાત નહીં કરવાની, ઉપવાસની વાત નહીં કરવાની. પણ હકીકત એ છે કે બાઇબલ એમ કે છે, જયારે 400 વર્ષ સુધી ઈશ્વરનો અવાજ આવ્યો નહીં અને 400 વર્ષ પછી જયારે ઈશ્વરનો અવાજ યોહાન બાપ્તિસ્મા દ્વારા આવ્યો, તો એના મોઢેથી સૌથી પહેલો શબ્દ એ જ નીકળેલો, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય દેવનું રાજ્ય નજીક આવેલું છે. આમેન. ત્યારે પ્રભુ યેશુ મસીહે પોતાની સેવા શરૂઆત કરી, ત્યારે પ્રભુ ઈસુએ બી માથી 4 અને 17 એમણે સૌથી પહેલો મોઢામાંથી જે શબ્દ બહાર કાઢ્યો એ જ હતો કે પસ્તાવો કરો. આમેન. કેમ કે દેવનું રાજ્ય આકાશનું રાજ્ય નજીક આવેલું છે. જયારે મંડળીનો સફાઈ 50માનો દિવસ જયારે પવિત્ર આત્મા રેડ્યો, લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા, ત્યારે બીજા લોકોને પ્રશ્ન ઉભા થયા કે આ દારૂ પીધેલા છે કે શું, આ શું બોલે છે, સમજણ નથી પડતી. ત્યારે એનો ખુલાસો આપવા માટે પિતર ઉભો થયો. પિતરે સંદેશો નથી આપ્યો, ખુલાસો પુસ્તકની અંદર તમે બહુ સારી રીતે વાંચો, હું તો ખાસો ફાસ્ટ જઈશ, પણ આ એક પુસ્તક એવું છે જે મને પસ્તાવાના આશીર્વાદો બતાડે છે. પસ્તાવાના આશીર્વાદો, 7 આશીર્વાદો તમારી સાથે વહેંચીશ, પણ એ વહેંચીએ એ પહેલા બાઇબલનો ઈશ્વર એ કશું પણ કે, બાઇબલ એમ કે છે એ એટલો ઊંચો છે કે એનાથી ઊંચું બીજું કોઈ છે જ નહીં. આમેન. આપણા ઈશ્વરનું સિંહાસન એટલું ઊંચું છે, એ એટલો ઊંચો ઈશ્વર છે કે એનાથી ઊંચો કોઈ છે જ નહીં. એટલા માટે એના જેટલું ઊંચું કોઈ વિચારી બી શકતું નથી, એના જેટલું ઊંચું કોઈ બોલી બી શકતું નથી. અને જો ઈશ્વરનું વચન આપણને પસ્તાવા સંબંધી પણ કશું કહેતું હોય તો એમાં પણ આપણા માટે કઈક આશીર્વાદો છુપાયેલા હોય તો જ કે. આમેન. કેમ કે યાદ રાખજો, તમારો સારામાં સારો પ્રેમી ભી તમારા વિશે એટલું સારું નહીં વિચારે શકે જેટલું બાઇબલનો ઈશ્વર વિચારે છે, કેમ કે એનાથી સારો પ્રેમી કોઈ છે જ નહીં. હાલેલુયા. પ્રભુ ઈસુથી સારો પ્રેમી કોઈ છે જ નહીં. આમેન. આમેન. અને એટલા માટે સૌથી પહેલા યોએલનું પુસ્તક હોમવર્ક આપી દીધું, આખું ઘરે જઈને વાંચવાનું. આપણો અમુક કલમમાં તમને બતાડું. ઘણા લોકોને જીવનમાં ખ્યાલ જ નથી આવતો ઈશ્વર કેમ પસ્તાવો કરવાનું કહે છે, કેમ કે માછલી છે ને એ પાણી વગર જીવી શકે નહીં, ઝાડ તે જમીનથી તમે અલગ કાઢી નાખો એ ટકી શકે નહીં. આપણને ઈશ્વરે ઈશ્વર આપણી રચના જે રીતે કરેલી છે એની હાજરી વગર, એના વગર આપણે જીવી શકીએ જ નહીં. આમેન. આમેન. અને આજે માણસ ઈશ્વરથી એટલો દૂર જતો રહ્યો છે, જ્યારે આદમને હવાને પણ ઈશ્વરે બનાવ્યા, ત્યારે મરવા માટે નહોતા બનાયા, સદાકાળ જીવવા માટે જ બનાયેલા. જીવનનું ફળ ખાઓ અને હંમેશા માટે જીવતા જ રહો, ઈશ્વરની યોજના પહેલા બી હતી, આજે પણ એ છે. અને એટલા માટે ઈશ્વરની મરજી નહોતી, ઈશ્વરને ખબર હતી જો પાપ કરશે તો મારાથી દૂર જશે, અને મારાથી દૂર જશે તો ખતમ થઈ જશે. અને એટલે પસ્તાવો કરવાનો પહેલો જ મતલબ એ છે, મારી પાસે પાછા ફરો. આમેન. ઈશ્વરની મરજી છે, ઈશ્વરનું આહવાન છે, ઈશ્વરનો અવાજ છે, મારી પાસે પાછા ફરો. અહીંયા તમે શરૂઆતથી જ વાંચો તો ઈશ્વર એમ કહે છે ઇઝરાયલી લોકોને, તમને ખ્યાલ આવે છે તમારું કેટલું નુકસાન થયું, આજ સુધી ઇઝરાયલમાં કદી કોઈએ સાંભળ્યું નથી એટલું તમારું નુકસાન થઈ ગયેલું છે, તોય તમને ભાન પડતું નથી. આ કાતરાઓ કેટલું ખાઈ ગયા, આ ઈયળો કેટલો પાક ખાઈ ગઈ, જે પાક બચેલો એ એક ઈયળ ખાઈ ગઈ, બીજો બચ્ચો કાતરા ખાઈ ગયા, ત્રીજો બચ્ચો
જો આ ખાઈ ગઈ તે ખાઈ ગઈ તમને ખ્યાલ આવે છે ચોથી ને પાંચમી કલમ ની અંદર ઈશ્વર એમ કહે છે કે દારૂ પીધેલા છો કે શું નશામાં છો કે શું તમને ખ્યાલ બી આવતો નથી કેટલું બધું નુકસાન તમારું થઈ ગયેલું છે કેટલું બધું તમે વેઠી ચૂક્યા છો કેટલું નુકસાન વેઠવા છતાં બી તમે પસ્તાવો કરતા નથી મારી પાસે પાછા ફરતા નથી આઠમી કલમ ની અંદર ઈશ્વર એમ કહે છે કે તમારે તો એવો પસ્તાવો કરવાની તમને ખ્યાલ જ નથી આવતો ઘણા લોકોને ખરેખર ખ્યાલ નથી આવતો કે એમણે કેટલું બધું ગુમાવી દીધેલું છે આપણે કોઈ દારૂ પીતું હોય આપણે એને કહીએ કે આટલું દારૂ ના પીવો આ તમારું લીવર ખલાસ કરી નાખશે પણ એ માણસને ભાન પડતું નથી એ પીએ જાય ઉપરથી ઘણીવાર સેવક તરીકે મને ખબર છે ઘણીવાર આપણને પણ સમજાવવા બેસે કે સાહેબ આમાં કેવું છે તમને ખબર ના પડે હું 10 વર્ષથી પીવું છું એટલે કઈ એકદમથી તો ના છૂટે એકદમ તે છૂટતું હશે સિગરેટ પીનારો એમ કહી દે આપણે કહીએ કે આનાથી તમારા શરીરને નુકસાન છે ઈશ્વરનું વચન એમ કહે છે શું તમે જાણતા નથી તમારું શરીર એ દેવનું મંદિર છે અને જે એનો નાશ કરશે ઈશ્વર એનો નાશ કરશે ઘણા લોકોને એવું લાગે છે કે સિગરેટો ફૂંકો બીડીઓ ફૂંકો અને દારૂના પોઠેલો માર માર કરો અને તો બી તમે ચર્ચમાં એને બેસો એટલે તમે સ્વર્ગમાં જવાના છો ના 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 જે આ શરીરનો નાશ કરશે ઈશ્વર એનો નાશ કરશે અને જેનો ઈશ્વર નાશ કરે એને કોઈને બચાવી શકે ગંભીર થવાની જરૂર છે આપણે આમેન આમેન અને કેટલી બધી વાર પછી લીવર ફેલ થઈ જાય બધું ખલાસ થઈ જાય ત્યારે માણસ પછી એમ કહે કે મારા માટે પ્રાર્થના કરો સાહેબ અને એવા વ્યક્તિઓ જ્યારે મરી બી જાય ને ત્યારે પાછા બીજા 10 જણા એને પાદરી સાહેબને પૂછે કે ખરા પાદરી સાહેબ કેમ આ વ્યક્તિ સાજો ના થયો આ તમારું જીવન બહુ જ કિંમતી છે બહુ જ મૂલ્યવાન છે ઈશ્વર ઇઝરાયલીઓને કહે છે કે દારૂ પીધેલા છો નશામાં છો તમને ખ્યાલ નથી આવતો તમે કેટલું ગુમાવ્યું છે તમે કેટલું બધું ગુમાવી દીધેલું છે આઠમી કલમમાં એમ કહે છે કોઈ જુવાન સ્ત્રી હોય ને હમણાં જ લગ્ન થયા હોય અને એકદમ જ વિધવા થઈ જાય તો એ કેટલું રડે એ રીતે તમારે રડવાની જરૂર છે એટલે ઈશ્વર એમ કહે છે તમને ખ્યાલ આવે છે તમારું નુકસાન તમે કેટલું બધું ગુમાવ્યું છે મારાથી દૂર જઈને પોતાની મનમાનીઓ કરીને પોતાની ખોટી જીદોમાં ચાલીને કેટલું બધું નુકસાન તમે વેઠેલું છે 11મી કલમથી આગળ એમ કહે છે તમને શરમ નથી આવતી કેમ કે તમે ઉભો માર્ગ ગુમાવ્યો છે આજે તમારી મહેનતનું ફળ તમને મળતું નથી તો પણ તમને શરમ આવતી નથી તમને ખરેખર શરમ આવી જોઈએ કારણ કે તમે મહેનત કરો છો હાથમાં કશું જ આવતું નથી કાં તો પાક થતો નથી કાં તો ઉભો પાક એટલો બધો નુકસાનમાં જતો રહે છે તમે વિચાર કરો ઈશ્વર ઈચ્છે છે આજે આપણે પણ વિચાર કરીએ આમેન યોએલના પુસ્તકની ખાસિયત છે એ બાળકોને બી છોડતું નથી વડીલોને બી છોડતું નથી અને સામાન્ય વ્યક્તિઓને પણ છોડતું નથી એટલે એવું નથી કે આ અમારા માટે નથી આ બધાના માટે છે ઈશ્વર આપણે એ રીતે વર્તવાની તો જરૂર જ નથી કે આ પરફેક્ટ તમારામાં જોડાય હોય શકે પણ હું તો સંપૂર્ણ છું કોઈ જ સંપૂર્ણ છે જ એટલે આપણે ખરેખર જો ઈશ્વરની પાસેથી આશીર્વાદ મેળવવા માંગતા હોય તો ઈશ્વરની આગળ આપણે નમ્ર થવાની જરૂર છે બાઇબલ એમ કહે છે બે વ્યક્તિ ઈશ્વરની હજુરમાં ગયા એક વ્યક્તિ દાણી હતો સોરી ફરોશી હતો અને એ એમ કહે છે પેલા દાણીને જોઈને કહે છે તારો આભાર માનું છું કે હું પેલાના જેવો નથી હું અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું અને બીજો દાણી એ ઊંચું પણ કહે છે જોતો નથી એ પોતે નમી અને પોતાનું માથું નીચું નમાઈને કહે છે મુજ પાપી પર દયા કર અને પ્રભુ શું એમ કહે છે આ માણસ અહીંયાથી ન્યાય ઠરીને જશે આ માણસ અહીંયાથી પ્રાર્થનાનો જવાબ લઈને જશે કેટલી બધી વાર અનુભવ કરેલો છે જ્યારે ચર્ચમાં લોકો આવે એ એવા વલણથી આવતા હોય બાઇબલ તો અમને આવડે જ છે પાદરી સાહેબને વળી શું સમજણ પડે એના કરતાં તો વધારે કલમો મેં ભોખેલી છે એના કરતાં તો વધારે આત્મિક જીવનમાં વર્ષો મારા થઈ ગયા હકીકત એ છે આપણને ખ્યાલ જ નથી આવતો ઘણીવાર કે આવા વલણ અને વર્તનને કારણે આપણે કેટલું ગુમાવી દીધેલું છે ઈશ્વરનું વચન કહે છે આજે નમ્ર થાવ અને વિચાર કરો કે તમે કેટલું ગુમાવ્યું છે જુઓ કેટલું બધું તમે ગુમાવી દીધેલું છે માણસને ખ્યાલ જ નથી આવતો આદમને હવાને ખ્યાલ જ નહીં આવ્યો કે એમણે એક ફળ ખાઈ નાખ્યું એમને તો એવું લાગ્યું એક ફળ ખાઈ નાખ્યું ચલો શું થયું એટલી જ ખબર પડી કે અમે નગ્ન છીએ એમને ખ્યાલ જ નહીં આવ્યો કે બાઇબલ એમ બાઇબલમાં લખાશે પાછળથી રોમિયોનો પત્ર 5મો અધ્યાય એક માણસથી પાપ થયું અને આજે એક માણસને એ પાપ છોડતું નથી કેટલું સિમ્પલ હતું કેટલું સરળ હતું ઈશ્વરે તો પણ આવીને આદમને એટલું જ કીધું આદમ તે ફળ ખાધું કેટલું સિમ્પલ હતું હા પ્રભુ ખાધું મારાથી ભૂલ થઈ ગઈ આટલું સિમ્પલ હતું પણ ચંદોડે ચડાવ્યું તે જે સ્ત્રી આપીને એને ખવડાવ્યું જયારે સ્ત્રી જોઈ તો આભાર માનવા તો રહ્યો નહીં આજ જયારે ઉઘડી સામે જોઈ તો સીધો જ છોટ્યો છે મારું છે કે છે મારું છે બીજું કાલ બી તારા સિવાય બીજું કોઈ છે નહીં ભાઈ
મારું હાડકા માનું હાડકું, મારું માઉસ માનું માઉસ. એકચ્યુઅલી હિબ્રુ ભાષામાં મૂળ ભાષામાં જતા રહીએ તો કવિતા લખેલી છે. એ પહેલી કવિતા કોઈ છોકરી માટે લખી હોય તો આદમે લખી. આ દુનિયા બીજા લોકો પછી શીખ્યા. કવિતાના સ્વરૂપમાં છે, મારું હાડકા માનું હાડકું છે, મારું માઉસ માનું માઉસ છે. આભાર માનવા નહીં ગયો, થેન્ક યુ પ્રભુ ઈસુ, તમારો આભાર કે તમે મને બહુ ગજબ પાત્ર આપ્યું, આભાર માનવા નહીં રહ્યો. પણ જયારે ઈશ્વર એમ પૂછ્યું ને, યહોવા દેવ પૂછે છે કે ફળ ખાધું, ત્યારે કે છે હા તે જે સ્ત્રી આપી ને એને મોમાં ચૂસ્યું તો નતું. આદમ ને હવાને ખબર નહીં. હું ઘણી વાર વિચાર કરું છું, આજે ફરી પાછા એ લોકોને એક તક આપી હોય કે હવે દુનિયાની પરિસ્થિતિ જોઈ લો, હવે ફરી પાછા રિવર્સમાં જઈએ, હવે ફળ ખાશો કે નહીં ખાય. વિશ્વાસીઓને ઘણી વાર ખ્યાલ જ નથી આવતો કે તમારી ખોટી જીદ અને તમારું ખોટું અભિમાન એ શું પરિણામ લાવશે. ઈશ્વર ઇઝરાયલીઓને કહે છે, તમે બહુ ગુમાવી દીધેલું છે, જુઓ તો ખરા, આંખો ઉઘાડો, કેટલું બધું નુકસાન ગયું. આજે આપણે કદાચ ક્યાંથી ક્યાં હોવા જોઈએ, પણ આપણી જીદમાં આપણે ક્યાંથી ક્યાં ગયા. કેટલી વાર છોકરીઓને સલાહ આપીએ કે એનો છોકરો ખોટો છે, ના પડી સેનામાં, સાચવી લે સાચવી લે, અને તમને ખબર ના પડે મને સાચો પ્રેમ કરે છે. થોડા વર્ષો પછી એ જ આઈને પૂછે, શું લાગે છે સાહેબ હવે મારા મેરેજ થશે? કેટલું લોકો ગુમાવે છે. ઈશ્વર પોતે અહીંયા એના લોકોને કહે છે, રડો. એટલે ઈશ્વર શું કહે છે, મારી પાસે આવો ને તો એમને નહીં આવતા. હૃદય ફાડી ને આવો લખેલું છે, ઇંગ્લિશમાં લખેલું છે, રેન્ડ યોર હાર્ટ. તમારું હૃદય ફાડીને આવો, નમ્ર થઈને આવો, આંસુ સહિત આવો. આ મેં એમ કે જુઓ તો ખરા, જુઓ તમે કેટલું બધું ગુમાવ્યું છે. એટલું જ નહીં, આપણને એક આદત છે બીજા પર ટોપલો નાખવાનો. બીજા પર ટોપલો આપણે નાખીએ. દાખલા તરીકે દુકાળ પડે ને, જો આપણા દેશમાં દુકાળ પડે, યાર એટલો મૂર્તિ પૂજક દેશ છે ને કે શું કહીએ તમે. દુકાળ ના પડે તો શું પડે. સરકાર એવી આવી છે, એન્ટી ક્રિશ્ચિયન, ખ્રિસ્તીઓને એટલા હેરાન કરે છે, એટલા ઈશ્વરનો કોપ ઉતર્યો છે. આપણે હંમેશા બીજાનો જ વાંક કાઢવાનો, આપણે તો એટલા સીધા. તમે 16મી કલમથી આગળ વાંચો, પહેલા ત્યાંની અંદર ઈશ્વર એમ કહે છે, વરસાદ પડ્યો નથી, એટલું જ નહીં, મારા ઘરની અંદર આનંદ રહ્યો નથી, ઈશ્વરના ઘરમાં આનંદ નથી. ઈશ્વર એમ કહે છે કે તમે હજુ પણ સુધરતા નથી, તમે જુઓ જાનવરો પાસે પણ ખાવાનું રહ્યું નથી. ઈશ્વર એનો વાંક એ વિશ્વાસીઓ પર કાઢે છે, પોતાના લોકોનો વાંક કાઢે છે. બીજો સુલેમાન, જો એક વસ્તુ ધ્યાનમાં રાખજે, જો હું આકાશો બંધ કરી દઉં, જો હું વરસાદ ના આપું, ઈશ્વર એમ કે છે હું નહીં આપું, હું બંધ કરી દઉં, ત્યારે જો મારા લોક, 14મી કલમ પછી કહે છે, ત્યારે જો મારા લોક પોતાને નમ્ર કરશે, એવું નહીં લખેલું કે મારો વાંક કાઢવા બેસે, હું બંધ કરી દઉં તો બી મારો વાંક નહીં કાઢવાનો, તમારે નમ્ર થવાનું. આમેન. જો મારા લોક નમ્ર થશે અને મારા લોક નમ્ર થશે અને મારો મુખ શોધશે અને પ્રાર્થના કરશે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો હું તેઓનું સાંભળીશ. આશીર્વાદ તો કેવો આપે છે કે છે હું તેઓના પાપ માફ કરીશ, એટલું જ નહીં તેમના દેશને પણ સાજો કરીશ. હાલેલુયા. એટલે વરસાદ ના પડે ને, વરસાદ બહુ પડે ને, દુકાળ બહુ પડે ને, લોકો ભૂખે મરે, તો આપણે ઈશ્વર આગળ નમ્ર થઈને આમેન. લોકોનો વાંક ના કાઢો, નબળા આપણે મારું પડેલા છે. આમેન. વિશ્વાસી જીવનની અંદર શરૂઆત તો બધાની એટલી જોરદાર ને જબરજસ્ત હોય છે, પાછળથી બધાના ટાયર પંચર. ઇઝરાયલની શરૂઆત કેટલી ગજબ હતી. આમેન. એટલી ગજબ કે આજે પણ આપણે એ દાખલાઓ લઈએ છીએ, આજે પણ આપણે એના વિશે વાત કરીએ છીએ. પણ એક સમય આવ્યો જયારે ઈશ્વરે કહેવું પડ્યું, આજે જાનવરોને નાખવાનું અનાજ નથી, ખાવાનું નથી, મારા ઘરની અંદર આનંદ નથી. કેમ? તમારા પાપના લીધે. તમે જુઓ તો ખરા કે તમે મારાથી કેટલા દૂર જતા રહ્યા છો. નવા નવા વિશ્વાસી હોય, નવા નવા વિશ્વાસી હોય ને, ત્યારે બાઇબલ એટલું વાંચે, પ્રાર્થના એટલી કરે, ઉપાસય કરે, અને ધીરે ધીરે જેમ આગળ વધતા જાય, બાઇબલ વાંચવાનો પણ એટલો ટાઈમ નહીં રહે, પ્રાર્થના કરવાનો પણ એટલો ટાઈમ નહીં રહે, સંગતમાં જવાનો પણ એટલો ટાઈમ નહીં રહે. પહેલા બાળક સાહેબને કહે, સાહેબ
પ્રાર્થના કરો સારી છોકરી મળી જાય અને સારી છોકરી મળી જાય એના પછી ચરણા દેખાય જ નહીં ભાઈ. મને ખબર છે હવે ટાઈમ નથી. રાઈટ. એલા ટાઈમ એટ ટાઈમ હવે ટાઈમ નથી. રાઈટ. તમને સાચું કહું છું, પ્રાર્થના આપણે હંમેશા કરવી જોઈએ. મૂસાએ પોતે પ્રાર્થના કરી, મારા આયુષ્યના દિવસો મને બતાડ જેથી મને બુદ્ધિવાળું હૃદય પ્રાપ્ત. મારે એક દિવસ ગુમાવવો નથી, મારે ખોટી દિશામાં આગળ જવું નથી. કેમ કે નુકસાન ઘણું છે, ઘણા લોકોને કદાચ ખ્યાલ જ નહીં આવતો કેટલા વર્ષો ગુમાવી દીધા, જિંદગીની કેટલી અમૂલ્ય તકો ગુમાવી દીધી, કેટલું બધું ગુમાવી દીધું. અને એટલે ઈશ્વર એમ કહે છે કે મારી તરફ પાછા આવો, હૃદય ફાડીને મારી પાસે આવો. આમેન, આમેન. ખબર નહીં કેટલા લોકો કરે છે. કેમ કે મેં થોડા દિવસ પહેલા જ સંદેશો આપેલો ત્યારે એ મુદ્દો છેડેલો કે આજે આંસુ પાડવાનું તો દૂર જ જતું રહ્યું છે. લોકો આજે આંસુ પાડી શકતા નથી. ત્યારે બાઇબલ એમ કહે છે પ્રભુ ઈસુ પોતાના પ્રભુ ઈસુના માટે લખ્યું છે તે રડ્યો. આમેન. બે વખત લખેલું છે તે રડ્યો. લોકોની હાલત જોઈને એને એમ ના કીધું મરે જ નહીં, એને જ લાયક છે. પણ એ ઉપરથી એમ કહે છે કેટલી વાર મેં તારી મધ્યે પ્રબોધકો મોકલ્યા, કેટલા સેવકો મોકલ્યા કે જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે સમેટી લે. કેટલી વાર તને સમેટવાનો પ્રયત્ન કર્યો, તો ઇઝરાયલ મારા લોકો તમે કોઈનું સાંભળતા જ નથી. એમ બોલીને એ રડ્યા. જે જગ્યા લોકો જોવા જાય છે ને ઇઝરાયલ, અમુક લોકો તો એવું છે કે ઇઝરાયલ સાહેબ તમે ઇઝરાયલ નહીં ગયા? ઓહો, તમે શું મિસ કરી દીધું. હું ઇઝરાયલ જઈને આવ્યા. અહીંયા પાદરી સાહેબે 10 વાર કીધું પણ મેં બાપ્તિસ્ત ના લીધું, પણ યર્દન ના લઈને આવ્યો. પાણી બી લઈ આવ્યો, બોટલમાં ધૂળે લઈ આવ્યો, પવિત્ર પાણી, પવિત્ર ધૂળ. અરે એ જગ્યા જોઈને તમે ખુશ થાવ છો, એ જગ્યા જોઈને પ્રભુ ઈસુ રડેલા. અને આપણી પાસે જો આંસુ જ નહીં હોય. હું ઘણી વાર એવી પ્રાર્થના કરું, પ્રભુ ઈશ્વર મારી આંખો ઉઘાડો કે અમને ખબર પડે કેટલું ગુમાઈ રહ્યા છે, કેટલું બધું ગુમાઈ રહ્યા છે. અમારે ખોટી જીદ પકડીને રાખવી, ખોટો અહમ પકડીને રાખવો. ના ના, હું તો આશીર્વાદિત જ છું. કોઈને એક આશીર્વાદ ના દેખાતો હોય અને આપણે પકડી રાખે, ના ના હું આશીર્વાદિત છું, અભિષેક છું. કોઈને અભિષેક દેખાતો ના હોય. એક વાર એક ભાઈ મને કહે છે, આ તો તમને જ કહું છું, 99 પવિત્ર આત્માના દાન ઈશ્વરે મને આપેલા છે, પણ આ તો હું દેખાડતો નથી. મને એમ થાય કે હા, તો ગોળિયામાં કોઈ બાળકને એચકો નાખતા હોય એમ મને કહે છે. અરે હોય ને તો દેખાય. આમેન. છૂપું રાખી શકો નહીં, દેખાય. આમેન. હકીકત શું છે? આ વલણને કારણે આપણે દૂર રહીએ છીએ. જ્યારે ઈશ્વર કહે છે મારી પાસે નમ્ર થઈ જાઓ. બાઇબલ બી તમે વાંચો ને, ત્યારે બાઇબલ બી વાંચો તો નમ્ર થઈને જાઓ કે પ્રભુ ઈસુ મને કશું આવડતું નથી. ભલે 50 વાર બાઇબલ વાંચ્યું હોય પણ નમ્ર થઈને જશો એ તમારી સાથે વાત કરશે, તમને ખુલાસો આપશે, તમારા સાથે વ્યવહાર કરશે. આમેન, આમેન. એટલે ઇવન બાળકોના માટે બી કહો, બીજા અધ્યાયની અંદર ઈશ્વર પોતાના યાજકોને શું કહે છે કે યાજકો તમારી હાલત તમે જુઓ. 17મી કલમ હશે લગભગ. ઈશ્વર એમ કહે છે 13-17માં વાત કરે છે. અને ઈશ્વર યાજકોને પણ એમ કહે છે કે આજે ચર્ચની અંદર મોટા કામ થતા નથી. ચર્ચના લોકો પીડાય છે, ચર્ચના લોકો બંધનમાં છે, મંડળીના લોકો એ પાપમાં જીવી રહ્યા છે, મંડળીના લોકો એ નાશમાં જઈ રહેલા છે. એટલું બધું કે વિદેશીઓ આજે એમને પૂછે છે કે એમ ભાઈ તમે તો એમ કહો છો ને કે તમારો તો જીવતો ઈશ્વર છે, તો તમારો ઈશ્વર ગયો ક્યાં? ક્યાં છે તમારો ઈશ્વર? તો બાઇબલ એમ કહે છે એના માટે ઈશ્વર યાજકોને બી કહે છે, પાસ્ટરોને બી કહે છે, તમે પણ કપડાં ફાડીને આવો, હૃદય ફાડીને આવો, તમે પણ પ્રાર્થના કરો કે ઈશ્વરનું કાર્ય આપણી મધ્ય દેખાય. આમેન. યોહાનનું પુસ્તક નથી યાદ, આજે તકલીફ છે જ. ઘણા બધા યાજકો, ઘણા બધા પાદરીઓ પૈસા માટે જીવે છે. તમે બોલાવો તો પહેલાં પૂછે કે અચ્છા દાન કેટલું આપશો? મને વચ્ચે જ એક ભાઈ કહેલા કે સાહેબ અમે એક વ્યક્તિને બોલાયા, આપણે તો ખબર જ નહીં, તરત બીજા વ્યક્તિનો ફોન આવ્યો, દાન કેટલું આપવાનું નક્કી કર્યું છે સાહેબ પૂછી રહેલા.
ઈશ્વર એમ કહે છે દાન નહીં, તમારી મંડળીમાં કામ નથી થઈ રહ્યું, તમારી મંડળીમાં લોકોના પ્રશ્નો હળ નથી થઈ રહ્યા. તમે જુઓ ઈશ્વરના મંદિરમાં ઈશ્વરે સુલેમાનને વચન આપેલું, અરે વિદેશમાં જશે ને તો પણ મંદિર ભણી જોઈને પ્રાર્થના કરશે ને હું એની પ્રાર્થના સાંભળીશ અને હું એને છુટકારો આપીશ, એવા કોઈ કામ આપણને દેખાતા નથી. તો ઈશ્વર કહે છે પાદરીઓને બી કહે છે તમે બી નમ્ર થાવ, તમે પણ રડો, તમે પણ પસ્તાવો કરો. આમેન આમેન. સાત પોઈન્ટ તમને આપ્યું, મને સવારે એક વસ્તુ ખ્યાલ આવી ગઈ. જો આ નિયમ અથવા આ પોઈન્ટ એવા નથી કે તમે એક જ વાર સાંભળો નથી, તમને આખી જિંદગીનો આધાર થઈ જશે. કેમ કે ઈશ્વર એક બાજુ આપણને એટલા આશીર્વાદો આપવા માંગે છે અને આપણે આપણી હોશિયારીમાં એટલું બધું ગુમાવીએ છીએ. આશીર્વાદો જોઈએ. જો 23મી કલમ, સાત આશીર્વાદ છે, 23મી કલમ કોઈ વાંચશો? એ માટે હે સિયોનના પુત્ર આનંદ કરો અને તમારા દેવ યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે, અને તે તમારે વરસાદ એટલે આગલો તથા પાછલો વરસાદ પહેલાની માફક વરસાવે છે. ઓકે, હવે તમે જુઓ કે આગળની કલમો તમે વાંચો, ઈશ્વર એમ કે છે નમ્ર થઈને આવો, હૃદય ફાડીને આવો, પસ્તાવો કરીને આવો. અને જ્યારે એ વાત કરતા 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 પછી ઈશ્વર એમ કે છે જો એ રીતે નમ્ર થઈને મારી પાસે આવશો, તમારા પાપો કબૂલ કરીને મારી પાસે આવશો, તમે જો મારી તરફ ફરશો તો યાદ રાખો સૌથી પહેલો આશીર્વાદ એ આપીશ કે હું પહેલો વરસાદ તમને આપ્યો છે છેલ્લો બી આપીશ. આ બહુ જ મોટો આશીર્વાદ છે. પહેલો વરસાદ હું એમ કહું, પહેલો વરસાદનો મતલબ એ છે કે તમારું ઉદાહરણ, તમને જ્યારે પહેલી વાર પસ્તાવો કર્યો, પહેલી વાર તમે નમ્ર થયા, ઈશ્વરે તમને તારણ આપ્યું જે સોનું ચાંદી નહોતું આપી શકતું, જે કોઈ રાજા કોઈ સરકાર કોઈ અધિકારી નહોતું આપી શકતું, એ બાઇબલના ઈશ્વરે તમને ને મને આપ્યું. આમેન આમેન. ઘણા બધાની શરૂઆત બહુ જ જોરદાર હોય છે, અજાણ જોરદાર, એમની સાક્ષી તમે સાંભળો એટલે હચ મચી જવાય. હું તમને એક દાખલો જ આપી દઉં. એક આત્મિક જીવનમાં બહુ નવો નવો હતો અને એના પછી એક જગ્યાએ હું મીટિંગ લેવા ગયેલો, બાઇબલ સ્ટડી લેવા ગયેલો. ત્યારે તો મને બહુ બોલતા આવડતું બી નહોતું, પણ એક તક મળેલી. જ્યારે મીટિંગ પૂરી થઈ ગાંધીનગરની અંદર, એક અંકલ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે બહુ સારું તમે બોલો છો. મેં તો થેન્ક યુ અંકલ. પછી મારી આદત હતી એટલે મેં પૂછ્યું, મેં તો અંકલ તમે કેવી રીતે ખ્રિસ્તમાં આવ્યા? કે તમને શું કહું, મારી સાક્ષી તો બહુ જ ગજબ છે. મેં કીધું બોલો બોલો, મારે સાંભળવી છે, મને સાક્ષીઓ સાંભળવી બહુ જ ગમે છે. મને કહેવા લાગ્યા 9 વર્ષથી મારા સ્પાઇનમાં પ્રોબ્લેમ હતો અને 9 વર્ષથી હું પથારી વર્ષ હતો અને 9 વર્ષથી પથારી વર્ષ હોવાના કારણે મને ઘરવાળા પણ સાચવી નહોતા શકતા, એટલે દવાખાને દાખલ કરેલો અને દવાખાનામાં મને રાખેલો. ત્યાં જ નર્સો મારી કાળજી લે, ઘરેથી દરરોજ ટિફિન ને બધું આવી જાય, પણ ઘરમાં રાખવું મુશ્કેલ હતું. 9 વર્ષથી એ જ કન્ડિશનમાં હતો, પણ સખત રડતો હતો, પ્રાર્થના કરતો હતો. અને એક દિવસ એવું થયું કે મારા રૂમમાં પ્રભુ ઈસુ ખુદ પોતે ચાલીને આવ્યા અને પ્રભુ ઈસુ મારી પાસે આવી અને મને હાથ પકડીને ઉભો કર્યો. અને જ્યારે હું ઉભો થઈને બહાર નીકળ્યો ત્યારે બીજી નર્સો જોયું તો ચીસ પાડી, શું થાય, આ કેમ ના ચાલો છો? અને મેં કીધું કે મારો પ્રભુ ઈશ્વર મને દર્શન આપ્યું. હું એટલો બધો એક્સાઇટ થઈ ગયો, મેં એમને કીધું કે અંકલ બહુ જ ગજબ તમારી સાક્ષી છે, તમે આજે સેવા શું કરી રહ્યા છો, આજે શું કરો છો? અમારે સાંજની મીટિંગ હતી. મેં પહેલો જ પ્રશ્ન પૂછ્યો, મને એ કહો તમે કયા ચર્ચમાં જાઓ છો? તો નામ નહીં બોલું, ઘણાને સીધું લાગશે. એટલે કહેવા લાગ્યા હું આ ચર્ચમાં જઉં છું. પણ મેં કીધું પણ એમાં તો ઈશ્વરની હાજરી જ નથી. એમ જે હોય એ, પણ માતૃ મંડળી તો ના છોડાય ને ભાઈ, એટલે સાંજે સાંજે જે જે મીટિંગો ચાલે છે એ મીટિંગોમાં હું જઉં છું. તો મેં એમને કીધું બરાબર છે, ઈશ્વરે મને જે બોલવાની તક આપીને બરાબર જ આવી, તમે એને લાયક જ નહીં. તમને પહેલો વરસાદ મળ્યો પણ એનાથી આગળ કશું મળ્યું જ નથી. ઘણા બધાની સાક્ષી એટલી અજાયબ હોય છે પણ એ નિસર છોડવા તૈયાર જ નથી. આ તમને જે પ્રભુ ઈશ્વરે દર્શન આશીર્વાદ આપે છે. યાદ રાખજો પહેલો વરસાદ બહુ જ જરૂરી છે, કેમ કે એ તમને ઈશ્વરના અનુભવમાં લાવે. પહેલો સ્પર્શ બહુ જ જરૂરી છે, એ તમને એની ઓળખમાં લાવે. પહેલો એ અનુભવ, તારણનો અનુભવ કે જે આંખમાંથી આંસુ લઈ આવે, જ્યારે માણસ ઘૂંટણે જતો રહે એને ખ્યાલ આવે હું બહુ જ નાલાયક છું, બહુ જ કોઈ પ્રેમ કરે ને લાયક નથી, તો પણ પ્રભુ ઈસુ મને પ્રેમ કરે છે. એ તારણનો દિવસ બહુ જ અદ્ભુત, એ અનુભવ બહુ જ અદ્ભુત, એટલો બધો કે ઈશ્વર પોતે એમ કહે છે
એ પહેલો સ્પર્શ કદી ભૂલતા નહીં. ઈશ્વરે કેમ કીધું કે પાસખા તમારે ઉજવવાનું, દર વર્ષે ઉજવવાનું? આ વર્ષો થઈ ગયા તોય ઇઝરાયલીઓ પાસખા ઉજવે છે. શેના માટે ઉજવે છે? એ પહેલો દિવસ યાદ કરવાના માટે, જે દિવસે ઈશ્વરે એમને પરાક્રમી હાથે મિસરમાંથી છોડાયા. આમેન, આમેન. ઘણી બધી વાર પ્રેમ લગ્ન તો કર્યા હોય પણ પાછળથી પ્રેમ રહે નહીં. પ્રેમ લગ્ન કર્યા પણ પ્રેમ રહ્યો નહીં. શું થયું ભાઈ? પ્રેમનો દીવો ક્યાં હોલવાઈ ગયો? એટલે કાઉન્સેલિંગ માટે આવે તો મારી સલાહ પહેલા એ જ હોય, એ પહેલો સ્પર્શ યાદ કરો, એ પહેલા સપનાઓ યાદ કરો, એ પહેલા વિચારો યાદ કરો કે જે જોઈને આકર્ષાયા, જે જોઈને વિચારેલું આમ બગલો બાંધીશું ને ગાડીમાં આમ કરીશું ત્યાં કર, એ પહેલું યાદ કરો. પહેલો સ્પર્શ યાદ કરવો બહુ જ જરૂરી છે. આત્મિક જીવન માટે આ નિયમ છે. તમને જ્યારે પણ ઈશ્વરે પહેલો સ્પર્શ આપ્યો હોય, પહેલી વાર તમે નો અવાજ સાંભળ્યો, પહેલી વાર તમારું હૃદય ભીંધાયું, એ પહેલો સ્પર્શ કદી પણ ભૂલતા નહીં. કેમ કે એ પહેલો વરસાદ હતો કે જે ઈશ્વરની ઈચ્છા નથી કે આપણે ભૂતકાળમાં જીવીએ, એની ઈચ્છા નથી કે આપણે વાસી ખાવાના પર જીવીએ, વાસી અનુભવો પર જીવીએ. એટલે જ એનું વચન કહે છે, પ્રાર્થના કરો તારે કહો, આજની રોટલી આજ મને આજ આપ્યો છે. પણ એ છેલ્લો વરસાદ જોઈએ. આમેન. ઈશ્વર વચનથી છોડી દેતા નથી. સાઉલ છે ને, જયારે રાજા બન્યો, આહાહા, એની નમ્રતા એટલે બાપરે બાપ. જયારે એ તો બાપના ગધેડા શોધવા નીકળેલો, અને સમુએલની સામે આવ્યો અને સમુએલને ઈશ્વરે કહી દીધું, આ છે ઇઝરાયલનો પહેલો રાજા. નમ્ર એટલે કેટલો નમ્ર હતો કે એના ચાકરને કહે છે કે હવે ક્યાં હશે મારા બાપના ગધેડા, ક્યાં હશે? પેલો ચાકર કહે છે, અહીંયા એક ઈશ્વરનો સેવક છે, ચાલ આપણે એની પાસે જઈએ. નહીં જવાય, કે છે પૈસા નથી. જો એ જમાનામાં સેવક પાસે ખાલી હાથે લોકો નતા જતા. આમેન, આમેન. આવું બધું બોલીએ તો લોકોને શું લાગે છે, આ સેવકને છે પૈસા જોઈતા લાગે. સાચી વાત કહું તો પૈસા તો જોઈએ છે, શું કરા બોલવાનું. ટ્રેનમાં આવ્યો બરોડાથી, અહીંયા ટ્રેનમાં આવ્યો તો પૈસા વગર થોડી જાય. ટ્રેનમાં ચડીને આમ કહો, હું દેવનો દીકરો છું, તો પેલો કે છે જા પૈસા લા ભાઈ. આમેન. પણ નમ્રતા કેટલી બધી, કે છે એ સમય હતો, એ નિયમ હતો, ઈશ્વરની પાસે સેવકની પાસે કોઈ ખાલી હાથે નહીં જાય, જવાનું જ નહીં. એક્ચ્યુઅલી જરૂરી છે એ બધા દિવસો આપણે પાછા લઈએ. આજકાલ મેં ઘણી વાર એવું જોયેલું છે, સેવક પાસે કશું લઈને જવાની વાત તો દૂર રહી, ઉપરથી સેવકને જઈને કે સાહેબ 1000 રૂપિયાની મદદ કરો. સેવક પાસે થોડી તમારે લેવાના હોય, તમારે આપવાના છે. આમેન. અને ઘણા લોકો પાસે તો એ દલીલ હોય છે કે સાહેબ તમને ખબર છે 1000 રૂપિયા મેં તમે માંગેલા તો મને તને આપ્યા. બોલો, મર્સિડીઝ ગાડી ફેરવે છે, અને એ મર્સિડીઝ ભલે ફેરવે પણ તમારે આપવા જવાનું, લેવા નહીં જવાનું. આમેન, આમેન. તમારા ઉપર જે કહો સાહેબ આજનું પેટ્રોલ મારા તરફથી. સેવક પાસે કદી લેવા નહીં આવ્યો. આમેન. એટલી નમ્રતા. સેવક પાસે ખાલી હાથે બી નહીં જવાનું, ખાલી હાથે કેવી રીતે જવાય, એટલો નમ્ર સાઉલ હતો. કોઈ આશ્ચર્યની વાત નથી, ઈશ્વરે એને પહેલો વરસાદ આપ્યો, ઈશ્વરે એને પસંદગી આપી. અને તો પણ કેટલો નમ્ર, જ્યારે એને ખબર પડી કે હું ઇઝરાયલનો પહેલો રાજા, તો તરત શું કહે છે ખબર છે, હું કેવી રીતે હોઈ શકું, હું તો હોઈ જ ના શકું, કેમ કે હું તો બિન્યામીનના કુળનો છું, સૌથી નાનામાં નાના કુળનો છું, એમાં બી અમારું ઘર તો સૌથી નાનું છે, હું તો ના જ હોઈ શકું. કેટલો નમ્ર. એને એ તકલીફ હતી, રાજ કેવી રીતે કરીશ, રાજા કરવા, રાજ કરવાના માટે રાજાનું હૃદય જોઈએ. આમેન, આમેન. એક વાત તમને કહી દઉં, બાઇબલ કોલેજ કરો એટલે બાળક ના બનાય, સમજી લેજો. બાળક બનવાના માટે બાળકનું હૃદય જોઈએ. આમેન. પછી બાઇબલ કોલેજ નહીં કરેલી હોય તો ચાલે,
એટલે રાજા બનવાના માટે રાજાનું હૃદય જોઈએ. આમેન. એટલા માટે ઈશ્વરે શું કીધું, ઈશ્વર સમુએલ એમ કે છે, તું ચિંતા ના કર, તું જ્યારે પાછો જતો હશે રસ્તામાં જ યહોવાનો આત્મા તારી પર ઉતરી આવશે અને તે તને નવું હૃદય આપશે. અને એને નવું હૃદય ઈશ્વરે આપી દીધું કે જેના દ્વારા એ રાજ કરી શકે. આમેન. બહુ જ અજાયબ અનુભવ એને આપ્યો, બહુ અજાયબ શરૂઆત એને આપી, પહેલો વરસાદ એને આપ્યો. એટલો બધો નમ્ર હતો, રાજા બનતાની સાથે ઈશ્વરના નિયમો તોડવાની શરૂઆત કરી. ઈશ્વરે નકારી કાઢવો પડે. હું 13મા અધ્યાયમાં વાંચું છું, પહેલો સમુએલ 13મો અધ્યાય. એણે પોતે જ બલિદાન આપી દીધું. એણે સમુએલની રાહ જોવાની હતી, જે કામ એણે નહોતું કરવાનું, નહોતું જ કરવાનું, તો પણ એણે બલિદાન આપી દીધું. અને સમુએલ આવીને કહે છે, સાઉલ તે શું કર્યું? તો કહે છે, લોકો બે ભીખર થઈ ગયેલા, તને આવવામાં વાર લાગી એટલે મેં આપી દીધું. સતરસ સમુએલ કહે છે, આ તે એટલું ભયંકર કાર્ય કરી નાખ્યું, આજે યહોવાએ તને રાજા તરીકે નકારી દીધો, તારી પાસે રાજ્ય લઈ લીધેલું છે. બોલો, એ તરત સોરી કહી શકતો હતો કે નહીં? કેમ કે ઈશ્વરે છેડો હજુ 15મા અધ્યાયમાં ફાડ્યો, 13મામાં નહીં. ઈશ્વરે તોય એને ટાઈમ આપ્યો. ઈશ્વર આ રીતે આપણને કેટલો સમય આપે છે, પણ આપણે નમ્ર થતા નથી. જો તમને પહેલો વરસાદ મળ્યો છે, જો તમે તારણ પામ્યા છો, પહેલી વાર તમે ઈશ્વરનો અનુભવ કર્યો છે, સ્પર્શ કર્યો છે, એનો અભાસ સાંભળ્યો છે, એ દિવસની કદી ભૂલતા નહીં. કેટલા બધા લોકો એટલી સારી સારી સાક્ષીઓ લઈને આવે, જેન્યુઇન સાક્ષી, પણ આત્મિક જીવનમાં આગળ વધી નહીં શકે. સાઉલ આગળ જઈ નહીં શક્યો. ગાશ એને ખ્યાલ આવે નુકસાન કેટલું મોટું હતું, એનું ખાનદાન ખલાસ થઈ ગયું. હકીકતમાં હું બાઇબલ વાંચું તો વિચાર કરું, યોનાથાન કેટલો આત્મિક હતો, સાઉલ પછી એ રાજા થવો જોઈએ, પણ એ બાપના માટે કેટલા દુઃખની વાત કહેવાય કે એ હજુ જીવતો હોય પહેલા છોકરો મરી જાય. યોનાથાન પહેલો માર્યો ગયો અને પછી સાઉલ. યાદ રાખજો, ફળ આદમને હવાએ ખાધું, પરિણામ આપણે આજે બી ભોગવી રહ્યા છીએ. આમેન. એક માણસનું પાપ કેટલા લોકોને હેરાન કરે, અને વિશ્વાસીઓને તો આની ગંભીરતા હોવી જ જોઈએ. એટલે જો આપણને નવો અનુભવ મળ્યો છે, આપણે તારણ પામ્યા છીએ, તો જરૂરી છે કે આજે આપણે ઈશ્વરને કહીએ, એક બીજો સ્પર્શ. અહીંયા સુધી તારો સ્પર્શ મને લઈ આવ્યો, પણ અહીંયાથી આગળ છેલ્લો વરસાદ બી મને આ મારે છે સુધી જવું છે. ખાલી અહીંયા આવીને ખોવાઈ નથી જવું. ઘણા લોકો થાકી જાય, કંટાળી જાય, ઘણા લોકોને એવું લાગવા લાગે, અહીંયા સુધી તો આવી ગયો, પણ હવે અહીંયાથી આગળ તો જવા એવું લાગતું નથી મને. પણ એક નવો સ્પર્શ, એક નવો અનુભવ, એક છેલ્લો વરસાદ, અને ક્યાંય આપણે પહોંચી જઈએ. આમેન. નમ્ર થાઓ. ઈશ્વર એમ કે છે, હૃદય ફાડીને આવશો ને, હું તમને છેલ્લો આશીર્વાદ બી આપીશ. પહેલો આપ્યો છે, છેલ્લો બી આપીશ. આમેન. આમેન. બહુ જરૂરી છે. કેટલા બધા વિશ્વાસીઓ સુકું સુકું આમ કોરું કોરું જીવન જીવે, પણ ઈશ્વરની ઈચ્છા નથી. એની ઈચ્છા છે એના સ્પર્શમાં, એના અનુભવમાં જીવીએ, અને એના માટે જ નમ્ર થઈને એની પાસે જઈએ. આમેન. 5 વર્ષ પહેલાના અનુભવ માટે તારો આભાર, 10 વર્ષ પહેલા જે વચન દ્વારા તે મારી સાથે વાત કરી એના માટે આભાર, પણ હમણાં મને નવો સ્પર્શ આપ. આમેન. હમણાં મને તાજો સ્પર્શ આપ, હમણાં મારી સાથે વાત કર, હમણાં મને એક નવો વરસાદ આપ, હમણાં. કેમ કે બાઇબલ એમ કહે છે, હાલ જ માન્ય કાળ છે. યસ. આમેન. હાલ હમણાં મારે જોઈએ. આમેન. જો નમ્ર થઈને જઈએ ને, તો ઈશ્વરનું વચન કહે છે, પહેલો આપ્યો, છેલ્લો બી. આમેન. બહુ લોકો ખોવાઈ જાય છે, આપણી પાસે આ નિર્ણય હોવો જોઈએ, મારે નથી ખોવાઈ જોઈએ, મારો એક અનુભવ તમને ખબર. જો ઘણા લોકોને એવું હોય ને કે વિશ્વાસીઓ પાપ ના કરે, એ બહુ મોટી ભૂલ છે. મારો દાખલો આપો. મને વિડીયો ગેમ્સ રમવાનો બહુ ક્રેઝ હતો, એક ટાઈમ હતો વિડીયો ગેમ્સ રમવાનો ક્રેઝ. એટલે હું ઘણી વાર લોકોને તો તમે તો કઈ રમતા નહીં. હું રાતે 10 વાગે મારું કમ્પ્યુટર ચાલુ કરીને બેસું, સવારે 5:30 ઉઠું. સેવામાં તો ત્યારે હો, પાછો 2-4 કલાક ઊંઘું ખરું, બાઇબલ વાંચું, પ્રાર્થના કરું, ગિટાર વગાડું, ગીતો ગાઉં, મુલાકાતે જઉં. મારા વાઈફ બી રાતે ઘણી વાર ઉઠાય, શું કરો છો બધી, આના સ્ટેજ ક્લિયર નહીં થતું, તું ઊંઘી જા.
એટલો બધો ક્રેઝ. જો કે તમને પ્રશ્ન ના રહી જાય એટલે કહી દઉં કે મેં છોડી દીધું. કેવી રીતે છોડ્યું? એક કોન્ફરન્સમાં મારે જવાનું હતું અને હું પ્રાર્થના કરી રહેલો કે પ્રભુ યેશુ મારો ઉપયોગ કરજો. અને એક નિયમ છે જેની પર હું સંદેશો નથી આપવાનો આજે, પણ તમારે કશું જોઈતું હોય તો કશું આપવું પડે. તો મેં પ્રભુ યેશુને કીધું કે તું કશું તમે કોઈ આપી દઈશ પણ મારો ઉપયોગ કરજો. તો કે તારે વિડીયો ગેમ આપી દે. એટલું ચૂડ્યું કે બાપા ઈશ્વરને આપો તો એવું આપો જે તમને પ્રિય હોય. વિડીયો ગેમ તો મારી એટલી પ્રિય હતી, ખેર એ દિવસનો રમ્યો જ નહીં, મૂકી દીધી તો મૂકી દીધી. પણ એટલો બધો ક્રેઝ હતો કે હું જ્યારે ભણતો હતો ત્યારે કમ્પ્યુટરમાં જોબ પણ કરતો હતો. અને જોબ પણ જ્યારે કરતો હતો તો એની સાથે સાથે એટલે મને આવડતું હતું બહુ સખત કમ્પ્યુટર્સ એસેમ્બલ કરવાનું, બધું બહુ સારું મને જ્ઞાન હતું. ઘણા બધાના પ્રોબ્લેમ હું ખાલી ફોન પર જ સોલ્વ કરતો. એવું કહું તમારે ઘરે બોલાવવાની જરૂર નથી, આટલું ખાલી મને ફોન કરી દેજો, હું ફોન પર કહું એમ કરી દેજો, તમારું કમ્પ્યુટર ઓકે થઈ જશે. પણ મારી આ વિડીયો ગેમ્સની ક્રેઝમાં એ વખતે મારે ગ્રાફિક કાર્ડ નખાવું હતું, પૈસા હતા નહીં મારી પાસે. અને મારે એક કઝિન છે મારા ફોઈનો દીકરો, એમણે મને કીધું કે મારા મારા ફોઈનો દીકરો એમણે મને કીધું કે મારા કમ્પ્યુટરની અંદર મને નવું ડિસ્પ્લે કાર્ડ નાખી આપને અને મારે ગ્રાફિક કાર્ડ જોઈએ છે. મને ખબર કે એમને હમણાં રમવાનો કોઈ શોખ નથી. મેં શું કર્યું, મારા કમ્પ્યુટરમાં ગ્રાફિક કાર્ડ નખાઈ દીધું અને એના પૈસા એમની પાસેથી લીધા અને એમનામાં સાદુ નાખી દીધું. વિશ્વાસી હતો, બાઇબલ સ્ટડી લેતો હતો, એવી એ વખતે અઠવાડિયામાં 7 માંથી 5 દિવસ લેતો, પ્રેયર મીટિંગ લેતો હતો. બધું બહુ વર્ષો વીતી ગયા એવા એ લોકો અમેરિકા જતા. અને મને એક સમય આવ્યો જ્યારે મને બહુ જ એવું લાગતું હતું કે પ્રભુ શું મારા જીવનમાં કોઈ એક્સાઇટમેન્ટ નથી, હું બસ આમ બોલવા ખાતર બોલી જઉં છું, પ્રાર્થના કરવા ખાતર કરી જઉં છું. મને મારો તારણનો દિવસ યાદ આવવા લાગ્યો. મેં કીધું પ્રભુ યેશુ મને એ સ્પર્શ તમે આપો. ત્યારે હું કેટલું રડેલો, ત્યારે કેટલો તમે એક ઝાટકામાં મને બદલી નાખ્યો. 14મીએ સવારે હું વ્યભિચારી માણસ હતો, નાલાયક માણસ હતો, 15મીએ આખો નવોશ થઈ ગયો. મને નવો સ્પર્શ આપો. અને બોલતા બોલતા બોલતા, જો જોખમ બી તમને કહું, બોલતા 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 મેં કીધું તમે પ્રભુ મને કહો, જે કોઈ હું આપી દઈશ પણ મારે એક નવો સ્પર્શ જોઈએ. અને ઈશ્વરનો અવાજ મને તરત જ સંભળાયો કે તારા કોઈના દીકરા સાથે એટલે તારા ભાઈ સાથે જે છેતરપિંડી કરેલી તે 8-9 વર્ષ પહેલા, હવે એને આગળ જઈને માફી માંગ. બોલ, માંગીશ. એ તો અમેરિકા છે, બધું માંગીશ. મને ખબર ને 15 દિવસમાં જે આવશે, 15 દિવસમાં આવ્યા. મારે તો પગ બીજે જમીન ખસી કેવી રીતે કરું? હવે તો હું પાસ્ટર છું, સુવાર્તિક છું, લોકો મને અહીંયા ત્યાં બોલવા બોલાવે છે, કેવી રીતે કરું? મેં વિચાર કર્યો, ના, મારા માટે મારી ઇજ્જત જાય એ મહત્વનું નથી, પણ મને એક નવો સ્પર્શ મળે, મને એક તાજો સ્પર્શ મળે, મારે એ જોઈએ છે, મારે નમ્ર થવું જરૂરી છે. એટલે હું અમદાવાદ ગયો સ્પેશિયલી એમને મળવા માટે. મારી પાસે ત્યારે હાથમાં એટલા પૈસા નતા, તો પણ 1000 રૂપિયા લઈને ગયો, 2000 રૂપિયા લઈને ગયો, ભૂલી ગયો, 1000 કે 2000 હશે. એમની પાસે ગયો, મને ખુશ જોઈને ખુશ થઈ ગયા. મને કહે શું વાત છે યાર, મને મળવા આવ્યો તો હા તમને મળવા આવ્યો, પણ મેં તું સાઈડમાં આવો ને, એક કામ છે. મેં એમના હાથમાં 1000 રૂપિયા મૂક્યા અને એમણે મને પૂછ્યું કે શેના માટે આ પૈસા મને શેના માટે આવે છે? કે જનરલી અમેરિકાથી કોઈ આવે લોકો લેવા જાય. મેં 1000 રૂપિયા એમના હાથમાં મૂક્યા. મને કે શેના પૈસા મૂકે છે? મેં તો મારે માફી માંગવી છે. તે કે શેના માટે? મેં તો આટલા વર્ષો પહેલાં તમને કદાચ ખ્યાલ નહીં આવ્યો, પણ ઈશ્વર જાણે છે મેં તમારી સાથે છેતરપિંડી કરેલી. એ પણ એ સમયે જ્યારે હું બાઇબલ વાંચતો હતો, બીજાને શીખાડતો હતો, એમ જતો હતો. પણ આજે મારા અને ઈશ્વર વચ્ચે જાણે અંતર આવી ગયો છે. એટલે શક્ય હોય તો તમે પ્લીઝ મને માફ કરી દેજો, પણ મારે ઈશ્વરનો તાજો અનુભવ જોઈએ છે.
એ જોતા જ રહ્યા, મેં એમની પાસે વળીને જોયું પણ નહીં, એમના એક્સપ્રેશન પણ મેં નહીં જોયા. હું મારા ઘરે આવી ગયો. જરૂર પડે તો નમ્ર થઈ જજો. ઈશ્વર કહે છે હૃદય ફાડી ના આવજો, પણ હું એક નવો અનુભવ આપીશ. વરસાદ આપ્યો છે ને, છેલ્લો બી આપીશ. આપણે એ રીતે લડવાની જરૂર નથી કે આપણાથી ભૂલ થતી જ નથી, આપણાથી પાપ થતું જ નથી. અરે તમારથી થતું હશે હું તો બહુ અધર ચાલુ છું, એવું આપણે બતાવવાની જરૂર જ નથી. કેમ કે આપણો ઈશ્વર બધું જ જાણે છે, અને એટલે કહે છે એને બધું જ ખબર છે. હૃદય ફાડી ના આવો એટલે જ કહે છે નમ્ર થઈને આવો, મારી પાસે નમ્ર થઈને આવો. એવા એવા પાછા ને મોકલે, એક નવો સ્પર્શ આપીને મોકલશે, એક નવો વરસાદ તમારી પર રેડીને તમને મોકલશે. આમીન. જિંદગી ભર માટે આ વસ્તુને પાયો બનાવી લેજો. જ્યારે પણ ઈશ્વર આગળ જાઓ નમ્ર થઈ જાય. આમીન. બીજો આશીર્વાદ આગળ વાંચો, કોઈ 24મી કલમ. કડીઓ ક્રોધી ભરાઈ જશે, તે કુંડોમાંથી દ્રાક્ષા રસ તથા તેલ ઉભરાઈ જશે. બસ ફરી એક વાર, કડીઓ ક્રોધી ભરાઈ જશે, તે કુંડોમાંથી દ્રાક્ષા રસ તથા તેલ ઉભરાઈ જશે. જો એમ કહે છે કડીઓ ક્રોધી ભરાઈ જશે, ઈશ્વર એમ કહે છે એટલું આપીશ. ઈશ્વર એમ કે છે જો તમે નમ્ર થઈને આવશો, જો નમ્ર થઈને મારી પાસે આવશો તો એટલા આશીર્વાદો આપીશ. જો માણસ પાસે તમે જશો ને તમારી ભૂલ કબૂલ કરવા, એ તમને નીચી નજરે જોશે. એ તમને એમ કહેશે શું વાત કરે છે યાર, હું તો તારા માટે કેવું શું વિચારતો હતો, તું તો શું નીકળ્યો, આવા કામ કરે છે, આવા કામ કરેલા. પણ ઈશ્વર પાસે જશો ને એમ કહેશે હું તને એટલા આશીર્વાદ આપીશ, તારી ખડીઓ તારા ભંડારો સમાયની સમય. આમેન. આમેન. ઈશ્વર એમ કહેશે, ફરીથી એકવાર વાંચો, બાઇબલ ના જ્ઞાનીઓ સમજીએ છીએ અથવા તો ભૂતકાળ ના અનુભવો પર જીવીએ છીએ, પણ ઈશ્વર નું વચન કહે છે નમ્ર થઈને મારી પાસે આવો. અરે તમારા ઘરમાં ખોટ નહીં પડે. એક ગુજરાતી માં કહેવત છે, તમાચો ખાઈને ગાલ લાલ રાખો, નમવું છે જ નહીં. એટલે ખોટમાં ચાલતા હોય, દેવામાં જીવતા હોય, ના ધંધો બરાબર ચાલતો હોય, ના નોકરી મળતી હોય, છતાંય એ રીતે બધાને બતાડવાનો પ્રયત્ન કરે. પ્રભુ બધાની વચ્ચે અને તમારો ખરેખર આભાર, તમે આશીર્વાદ આપનાર ઈશ્વર છો, મને બહુ આશીર્વાદ આપ્યો. એના કરતા જો નમ્ર થઈને આવીએ અને ઈશ્વર આશીર્વાદ આપશે કે જે તારી ખડીઓમાં ઘઉં ખૂટશે નહીં, તારો દ્રાક્ષા રસ ખૂટશે નહીં, તો એ આશીર્વાદ લોકોને દેખાશે. આમેન. અહીંયા આપણી વાતો લોકોને દેખાય છે, પણ જયારે ઈશ્વર આગળ નમ્ર થઈને જઈશું ને, આશીર્વાદ એવા આપશે કે લોકોને દેખાશે. આમેન. આમેન. તો શેના માટે હોશિયારી કરવી? આશીર્વાદ તો જો કેટલો મોટો છે. ઈશ્વર આગળ નમ્ર થઈ જઈએ, ઘઉં નહીં ખૂટે ઘરમાં, દ્રાક્ષા રસ નહીં ખૂટે, કોઈની આગળ હાથ નહીં ફેલાવવો પડે, આ કેટલો મોટો આશીર્વાદ. થેન્ક યુ. આમેન. આજે કેટલા બધા લોકો યહોવા મારો પાળક છે તેથી કશી મને ખોટ પડશે નહીં, આપણે ઘરમાં જઈએ તો લિસ્ટ ચાલુ, સાહેબ આ ખોટ છે, પેલી ખોટ છે, ફલાણી ખોટ છે, ઢેકણી ખોટ છે, એ બધું કરવાની જગ્યાએ ઈશ્વર આગળ નમ્ર થઈને જઈએ. સામે એ કહે છે તારા ઘરમાં અન્ન અને જળ ખૂટે નહીં, આશીર્વાદો ખૂટશે જ નહીં. આમેન. નમ્ર થઈ એ જરૂરી. આગળ 25. તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વરસનો પાક ખાઈ ગયા છે તેનો બદલો હું તમને વાળી આપીશ. જો બદલો વાળી આપીશ, ઇંગ્લિશમાં સરસ શબ્દ છે, આઈ વિલ રિસ્ટોર. આ રિસ્ટોરેશન મૂવમેન્ટ છે ને, પુનઃસ્થાપના, રિસ્ટોર. પહેલો જ અધ્યાય બીજી ને ત્રીજી કલમ ઈશ્વર એમ કે છે કે તમને ભાન પડ્યું નહીં, આવું કદી સાંભળવામાં જ આવ્યું નથી કે કાતરાઓ ખાઈ ગયા તોય તમે ચેત્યા નહીં, ઈયળો ખાઈ ગઈ તોય ચેત્યા નહીં, ધીરે 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 કશું જ રહ્યું નહીં પણ તમે ચેત્યા જ નહીં. પણ ઈશ્વર એમ કે છે જો પસ્તાવો કરીને તમે પાછા આવશો તો ઈશ્વર એમ કે છે ફરીથી એક વાર 25. તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વરસનો પાક ખાઈ ગયા છે તેનો બદલો હું તમને વાળી
તેનો બદલો પાછો મારી આપીશ. આમેન. ઘણી બધી વાર લોકો પોતાની ખોટી જીદ ની અંદર ઘણું બધું ચોક્કસ ગુમાવી દે છે, પણ ગુમાવી દીધા પછી આપણે છેલ્લે એ પ્રશ્ન થાય છે, અથવા તો એમ કહી દઉં શેતાન કાનમાં આવીને કહી જાય, જો તે બહુ મોટી ભૂલ કરી નાખી, હવે તારા માટે કોઈ આશા નથી, હવે તારા સારા દિવસો પાછા નહીં આવે, હવે તારા ગયેલા આશીર્વાદો પાછા નહીં આવે. અને ઘણા બધા લોકો એ દુઃખ અને પીડામાં જીવતા હોય. સાચી વાત છે, શું જમાનો હતો, શું સમય હતો, શું મોભો હતો, શું આશીર્વાદ હતો, પણ મારી ભૂલના લીધે બધું ગયું. પણ ઈશ્વર કહે છે, હૃદય ફાડીને પાછો આવીશ, નમ્ર થઈને પાછો આવીશ, તો જે પણ દુઃખ થઈ ગયું બધો સમય તને પાછો આવે. યસ આમેન. બાઇબલમાં ઈશ્વર એ રિસ્ટોર કરનાર ઈશ્વર છે. આમેન. આમેન. એ પાછું આપનાર ઈશ્વર છે. તમે સારામાં સારો દાખલો ઇઝરાયલને જોઈ લો. લગભગ લિયો ટોલ્સટોય ઇંગ્લિશ લિટરેચરની અંદર ફેમસ લેખક, જ્યારે 1800 અમુક સાલની અંદર એ પહેલી જ વાર ઇઝરાયલ ગયા ત્યારે એમનો આર્ટિકલ આજકાલ બહુ પ્રચલિત થયેલો છે. એમણે લખેલું, આ ઈશ્વરનો દેશ કેવી રીતે હોઈ શકે? અરે આ તો ઉજ્જળ જગ્યા છે, અહીંયા તો કોઈ વનસ્પતિ થતી નથી, અહીંયા કોઈ ફળ ફળાદી થતા નથી, અહીંયા કશું જ થતું નથી. પણ બાઇબલમાં ઈશ્વરે વચન આપેલું કે ઉત્તર ને દક્ષિણ પૂર્વ ને પશ્ચિમ થી આ જગ્યા પર હું તમને પાછા લાવીશ, અને જ્યારે હું તમને પાછા લાવીશ ને તો એ ખુશીમાં જમીન પણ જોડાશે, જમીન પણ એટલી ખુશ થશે. જે આજ સુધી ફળદ્રુપ થઈ નહીં, એ જે આજ સુધી વેરાન રહી ઉજ્જળ રહી એ ફળ આપશે. બાઇબલ આજે ઇતિહાસ આજે આપણને શીખવે છે, ઇઝરાયલ આજે એટલો ફળવંત દેશ છે, એટલો બધો ફળવંત દેશ છે, જે 1800 ની અંદર લિયો ટોલ્સટોયે લખેલું, આ દેશમાં કશું જ નથી, એક સમય હતું, આજે કશું જ નથી. પણ ઈશ્વર જ્યારે પુનઃસ્થાપના કરે ને તો યાદ રાખજો, એ પહેલા જેવું નહીં કરે, એ પહેલા કરતા પણ વધારે સારું કરે, એ પહેલા કરતા પણ. બાઇબલ એમ કહે છે, લગભગ નીતિ વચન 6:30 છે કદાચ, જો ચોર પકડાઈ જાય તો એને 7 ગણું પાછું આલવું પડે. એટલે એક વાર જો આપણું કશું ગયું હોય પણ ઈશ્વર આગળ નમ્ર થઈને આવીએ તો એટલું ને એટલું પાછું નહીં આલે, 7 ગણું તમને પાછું આપે. આમેન. આજે ઇઝરાયલ દેશ એ થોડા વર્ષો પહેલા હોલેન્ડ એ ફ્લાવર એક્સપોર્ટમાં નંબર 1 હતો, આજે ઇઝરાયલ નંબર 1 છે. કેટલો દેશ છે? 550 કિલોમીટર લંબાઈ અને 160 કિલોમીટર ચોડાઈ. બસ અહીંયાથી મુંબઈ જાઓ એટલે પતી જાય. પણ ફ્લાવર એક્સપોર્ટમાં નંબર 1, વેજીટેશનમાં નંબર 1, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ડ્રીપ ઇરિગેશન, ટપક પદ્ધતિ, ટેકનોલોજીમાં નંબર 1. મને તો ગયા વર્ષે બહુ ગમ્યું, ગયા વર્ષે top 10 મેડિકલ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે દુનિયાની અંદર સંશોધનો કર્યા, પહેલાં 10 નામ આવેલા, એમાં 10માંથી 5 તો ઇઝરાયલની જ કંપની હતી. પણ મને ગમ્યું શું, નેતાન્યાહુ શું કહે છે, આ તો આ વર્ષે, આવતા વર્ષે 10-10 અમારી જશે. ઈશ્વરે શું આશીર્વાદ આપ્યો છે, કેમ કે પુનઃસ્થાપના કરનાર ઈશ્વર છે. જો તમારા જીવનની અંદર તમે પાછું વળીને જુઓ, તમે ભૂલો કરી હશે, પણ એ ભૂલોમાં જીવતા નહીં, એ ભૂલોમાં જૂઠમાં નહીં જીવતા કે હવે કશું જ ના થઈ શકે, હવે એટલું બધું બગડી ગયું છે. ઘણા લોકો એવું માને, સાહેબ મારો છોકરો એટલો બગડી ગયો છે કે હવે તો પ્રભુ ઈસુ આવે ને તોય એને સુધારી ના શકે, મારા સંબંધો એટલા બધા બગડી ગયા છે, હવે મારા છૂટાછેડા થતા કોઈ ના રોકી શકે, એટલી બધી પરિસ્થિતિ બગડી ગઈ છે. અરે ગમે તેટલી પરિસ્થિતિ બગડી હોય, આ ઈશ્વર એ સર્વશક્તિમાન ઈશ્વર છે. બાઇબલ એમ કહે છે, માણસને શક્ય નથી, એને શક્ય છે. એની આગળ નમ્ર થઈને આવો, પહેલા કરતા પણ સારું કરી બતાવે. આમેન. એ પુનઃસ્થાપના કરનાર ઈશ્વર છે, રિસ્ટોર કરનાર ઈશ્વર. આમેન. આ બહુ મોટો આશીર્વાદ છે, કેમ કે આપણે આપણી જીદમાં ઘણું બધું ગુમાવી દઈએ છીએ, ઘણું બધું. અને પછી એ જ પ્રશ્ન જ્યારે આંખો ઉઘડે ત્યારે એ જ પ્રશ્ન થાય છેલ્લે, હવે પાછું આવી શકે કે નહીં, હવે પાછું મળી શકે કે નહીં. પણ આ ઈશ્વર કે છે, જે કાતરા ખાઈ ગયા, ઈડો ખાઈ ગઈ, તીડો ખાઈ ગયા, જે ખાઈ ગયા બધું પાછું આવે. હાલેલુયા. બહુ મજા આવે આપણો ઈશ્વર. તમને એક વાત કહી દઉં, અહીંયા અનુભવ તરીકે, અનુભવી વ્યક્તિ તરીકે કહું છું, લોકો તક નહીં આપે. જો લોકો શું કહેશે ખબર છે, 50 વાર તને સમજાયેલી કે ના જઈશ પેલા જોડે, હા
એટલે હવે હવે અમે હાથ જોડ્યા, હવે તું જાણે ને એ જાણે. લોકો તક નહીં આપે પણ બાઇબલ નો ઈશ્વર. થેન્ક યુ લોર્ડ. એટલું જ, એટલું જ નહીં કે તમે પાછા ફરશો તો સ્વીકારશે, એટલું જ નહીં રિસ્ટોર કરી આપશે. આમેન. પાછો આવ્યા. આમેન. જયારે ઉડાવ દીકરો પાછો આવ્યો તો ઉડાવ દીકરો પાછો આવ્યો, પોતાના હકનું બધું જ ગુમાવી ચૂકેલો, બધું લૂંટાઈ દીધેલું, પણ જયારે પાછો આવ્યો તો ત્યાં ઈશ્વરનો સ્વભાવ દેખાય છે. એટલું જ નહીં કે એને પાછો સ્વીકાર્યો, એ તો ચાકર બનવા આવેલો. કે છે જઈશ ને બાપને કહીશ ચાકર બનાવજે તારા ઘરમાં. ના, પણ એને તો પાછો અંગૂઠી પહેરાવો, સોનાની ચેન પહેરાવો, એને જભો પહેરાવો. મારો દીકરો એનો ભાઈ નહીં સમજી શક્યો. ઘણી વાર ચર્ચમાં લોકો નહીં સમજી શકતા, ઘણી વાર લોકોને ખ્યાલ નથી આવતો. સાહેબ શું કરવા આવી સ્ત્રીને ઘૂસવા દો છો, સાહેબ શું કરવા આ વ્યક્તિને આવવા દો છો, શું કરવા આવવા દો છો. લોકોને સમજણ નહીં પડે, આના ભાઈને પણ સમજણ ના પડી, પણ એના બાપે સમજણ આપી. એટલે મેં કીધું છે ને, બાપનું હૃદય જોઈએ, બાળક જૂઠમાં જીવતા નહીં. જો શેતાને કોઈ એવા બંધનોમાં સપડાઈ રાખેલા હોય, એવા જૂઠમાં ફસાઈ રાખેલા હોય, હવે તારું કશું સારું નહીં થાય, પતી ગઈ વાર. ના ના ના, આ ઈશ્વર સાથે પતી જ નહીં. જ્યાં ફૂલ સ્ટોપ મારો ને ત્યાં કોમા કરીને આગળ લઈ જાય. હાલેલુયા. થેન્ક યુ જીસસ. નમ્ર થઈએ ખાલી. આપણે નમ્ર થઈએ. બીજા આશીર્વાદ આગળ 26. તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો, ને તમારો દેવ યહોવા જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યો છે તેના નામની તમે સ્તુતિ કરશો, અને મારા લોક કદી લજ્જિત થશે નહીં. બે ત્રણ બાબતો અહીંયા છે. સૌથી પહેલી બાબત ફરીથી એકવાર, તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો. ઓકે, પુષ્કળ ખાઈને તૃપ્ત થશો. ઇન શોર્ટ, આઈલ બ્લેસ યોર એફર્ટ્સ. આજે ઘણા બધા લોકો એવા છે, મહેનત કરે છે, કામ કરે છે, પણ જોઈએ એવું પરિણામ મળતું નથી. ઘણા લોકો 10 કલાક કામ કરે 10,000 બી લાવી શકતા નથી. અમુક લોકો એવા છે 5 કલાક કામ કરે લાખે કમાઈ. પણ ઈશ્વર અહીંયા વચન આપે છે, જો નમ્ર થઈને જઈશું, જો નમ્ર થઈને ઈશ્વર પાસે જઈશું તો ઈશ્વર શું કહે છે, તારા કોશિશોને, તારી મહેનતને, આઈલ બ્લેસ યોર એફર્ટ્સ. ફરીથી એકવાર વાંચ કૃષ્ણ. તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો. એટલું બધું ખાઈને તૃપ્ત થશો, અવે યાદ રાખજો, તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો એવું લખ્યું. ઘણા લોકો ખરાબ આદત થઈ, ખાવાનું ખાય તો ખાતા ખાતા ઓળકાર ખાય, બીજા ખરાબ લાગે. પામે લોકો સાચવી લેવું પડે અમારે, એટલે અમારી વચ્ચે કોઈ એવું કરે એટલે અમે કહીએ, અરે યાર થોડી જગ્યા કરી રહ્યા છે, બીજી એક ઉગી જશે. પુષ્કળ ખાશો. આમેન. એટલે એવા ઓળકારો ખાઈ ખાઈને, કેટલી જગ્યા બનાવી બનાવી, કેટલું ખાશો તોય તમને પૂરું થાય નહીં, તોય તમારે ખૂટે નહીં. આમેન. એટલા બધા આશીર્વાદો આપીશ આગળ. ને તમારો દેવ યહોવા જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યો છે, એ આશ્ચર્યકારક રીતે વર્તેલો છે. ઘણી બધી વાર યાદ રાખજો, આપણે આપણા ઈશ્વરની ઓળખાણ શું આપીએ છીએ ખબર છે? આપણા ઈશ્વરની ઓળખાણ આપીએ છીએ, જીવતો ઈશ્વર છે, એ સર્વશક્તિમાન ઈશ્વર છે. પણ જ્યારે આવી વાત આપણે કરીએ છીએ ને, ત્યારે લોકો પણ આપણા જીવનની અંદર ચમત્કાર જોવાની અપેક્ષા રાખે છે. આમેન. એટલે લખેલું છે, હી વિલ ડુ વન્ડરસ વર્ક્સ, એ આશ્ચર્યકારક કામો કરશે. યાદ રાખજો, એ કહેવત છે, ચમત્કાર નહીં તો નમસ્કાર નહીં. આમેન. આની પર મારો બીજો સંદેશો છે, પણ ચમત્કાર નહીં તો નમસ્કાર નહીં. તો બાઇબલનો ઈશ્વર તો પહેલા પાનાથી છે, જેને જેને આમ પેલું શું કહેવાય, આમ મસલ બનાવેલા હોય ને, મસલ બનાવે એ ગમે તે, એક ટીશર્ટ ટાઈટ કપડાં આમ પહેરે, આમ બાવડા દેખાય, ટીશર્ટ એવી પહેરે કે તમે પૂછો યાર જીમમાં જાઓ તો શું છે. અને એવા લોકો પાસે ઝઘડ માટે બી રેડી જ હોય, કારણ કે એવું થાય આમ તો પહેલે થોડી ગરમ જ રાખે, કારણ કે આપણે બોડી છે તો વધારવું તો પડે કે કોઈને આલપી તો પડે કે નહીં. એટલે શક્તિમાન નથી, સર્વશક્તિમાન. તાકાત બતાડવા રેડી છે. બીજો કાળો તાર 16:9 કે છે, એની નજર આખી પૃથ્વી પર ફરે છે. કોણ છે જે પોતાને કહે કે હું નબળો છું, નિર્બળ છું, પ્રભુ મને તારી જરૂર છે? ત્યાં એની તાકાત બતાડવા તૈયાર છે. આમેન. એને બતાડવું ગમે છે.
આજે ખ્રિસ્તીઓને ચિહ્નો ચમત્કારો પર ઘણા બધાનો વિશ્વાસ જ નહીં રહ્યો, જયારે હકીકત એ છે આ ઈશ્વર છુપો રહી એને આવડતું જ નહીં, ચમત્કાર સિવાય કશું આવડતું જ નથી, કારણ કે એ બાઇબલનો ઈશ્વર છે, જે કરે આ માટી પર શ્વાસ મૂકે તો પેલો જીવતો થઈ, એને જે કરે એ ચમત્કાર જ છે. આમેન. નમ્ર રહીશું તો મોટા ચમત્કાર જીવનમાં થશે. યસ આમેન. આ ઈશ્વરની ગેરંટી છે. યસ આમેન. આપણું જીવન તો હકીકતમાં એવું જ હોવું જોઈએ કે જેનું વર્ણન આપણે શબ્દોમાં કરી જ નહીં શકીએ, આપણે કહેવું પડે, લોકોએ કહેવું પડે કે આ તો ચમત્કાર છે. અને જો ચમત્કાર છે તો એ ખાલી બાઇબલનો ઈશ્વર જ કરી શકે. આમેન. ગીતશાસ્ત્ર 136:4 કહે છે, તે એકલો જ આશ્ચર્યકારક કામ કરે છે, એકલો જ. આમેન. એટલે આપણું જીવન એ ચમત્કાર બની શકે નમ્ર. આમેન. આગળ. ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું ને હું તમારો દેવ યહોવા છું ને બીજો કોઈ નથી અને મારા લોક કદી લજ્જિત થશે નહીં. મારા લોક કદી લજ્જિત નહીં થાય. આમેન. તમારે શરમમાં જીવવું પડે ને તો તમે મોઢાય કોઈને બતાડી શકો. આમેન. પણ આ ઈશ્વર કેવો છે એ એવું સ્વરૂપ આપી દે આપણને, જો નમ્ર થઈએ ને તો એવું સ્વરૂપ આપી દે કદી લજ્જિત જ નહીં થવું પડે. આમેન. સમૃણીભાઈ એ એકલી જ પાણી ભરવા જતી, કેમ કે એને શરમ હશે, અથવા બીજી સ્ત્રીઓ એની સાથે નથી જતી, પાંચ ને પરણેલી છઠ્ઠાની સાથે લગ્ન વગર રહેતી હતી. હકીકત શું હતી આપણને આપી નથી એટલે આપણે નહીં જાણતા. ખબર નહીં જેને પરણ થતી એ મરી જતો હતો કે પછી છઠ્ઠાએ કીધું કે મારે મેં એમને એમ રહેવું એતરે ભાઈ મેરેજ કરીશ તો પેલા પાંચ પતિ ક્યાં હોય પતિ જશે, અથવા લફડા એના એટલા હતા. પણ એટલું તો નક્કી હતું કે બીજા સાથે પાણી ભરવા નથી જતી, કોઈ એની સાથે પાણી ભરવા નથી જતું. એનું જીવન એ શરમ અને સંકોચથી ભરેલું હતું. પણ એ સ્ત્રીને મળવા પ્રભુ ઈસુ ગયા. જેને કોઈ મળવાની જાય એને પ્રભુ ઈસુ મળવા માંડે. અને તમે વિચાર કરો કે પ્રભુ ઈસુએ કઈ એને બધું કીધું નથી, એ બધાને જઈને કહેવા લાગી જુઓ આવો ને જુઓ એ વ્યક્તિ જેને મને બધું કીધું રસ કેમ બધું કીધું, ખાલી એટલું જ કીધું એને કે મને ખબર છે કે તે પાંચ પતિ હતા અને છઠ્ઠાની સાથે લગ્ન કર્યા વગર રહે છે એટલે એવું જ કહે ને કે મારા પતિ નથી તો ક્યાંથી લાવું, આટલું જ કીધું. પણ એ સમજી શું ગઈ ખબર છે, એ સમજી ગઈ આ યહૂદી છે, એને ખબર હતી તો પણ મારી પાસે પાણી માંગ્યું એટલે એ કંટ્રોલ નહીં કરી શકી. જે સ્ત્રી એ દિવસે કુવા ઉપર શરમ અને સંકોચ અને એના કારણે એકલતામાં પાણી ભરવા ગયેલી ને, ઈસુને મળ્યા પછી પાછી આવી તો ગામની નંબર વન સુવાર્તિક થઈ ગઈ. જરાક ભરોસો, જરાક નમ્રતા આ ઈશ્વરમાં મૂકશો ને એ તમને શરમાવા નહીં. યસ આમેન. એ તમને લજ્જિત નહીં થવા દે. આમેન. તમે કોઈની બી સામે આમ ઊભા રહી શકશો, નજરમાં નજર રાખીને છે ને વાત કરી શકશો. યસ આમેન. આની પર બહુ બધું બોલી શકું પણ બોલાવું છું. એક સરસ દાખલો આપું. કદાચ તમે નામ સાંભળ્યું હોય, ઝિમ્બાબ્વેના નંબર વન પ્રીચર ગણાય છે ટ્યુડોર બિસ્માર્ક, એનું નામ છે. બહુ મોટા બિશપ છે, બહુ ગજબની સેવાઓ છે એમની. એક સાક્ષી અમેરિકા તેઓ એમને એમને ગિફ્ટ છે, કેન્સર વાળા પેશન્ટ માટે પ્રાર્થના કરે એટલે પતિ ગઈ વાત સાદો થઈ જાય. એક વાર એ અમેરિકા ગયા પ્રચાર કરવાના માટે અને ચર્ચની અંદર સંદેશો આપ્યા પછી એમણે કીધું જે બી માતા હોય આવો આપણે પ્રાર્થના કરીશું, અને એ બધા માટે પ્રાર્થના કરતા ગયા. એવા સમયે એક બહુ જ ઘરડા અંકલ આવ્યા, રાઈન ઊભા રહ્યા. આપણે પૂછ્યું કે તમને શું થયું છે, એમણે કીધું કે મને કેન્સર થયું છે અને લાસ્ટ સ્ટેજ છે, બચવાની કોઈ આશા નથી. આપણે કીધું અચ્છા આગળ તો કહે છે મારી સિચ્યુએશન એટલી ખરાબ છે કેમ કે હું પોતે સેવક હતો, મેં જુવાનીની અંદર બીજા દેશોમાં જઈ જઈને સુવાર્તા પ્રચાર કરેલા છે, મેં લોકોને વાત કરેલી છે મારો ઈશ્વર જીવતો ઈશ્વર છે, સાજા પણ આપનાર ઈશ્વર છે, અને આજે લોકો મારી મશ્કરી ઉડાવે છે. આટલા બધા દેશોમાં જેને સુવાર્તા આપી આવ્યો, તને જ કેન્સર થયું, તું જ મળવા પડ્યો, હવે તારો ઈશ્વર ક્યાં ગયો? કે છે હું એટલા દિવસથી રડું છું, ઈશ્વર આગળ મારા ભૂલોની માફી માંગુ છું, પણ મારું જીવન જે લોકોના માટે ઉદાહરણનું હોવું જોઈએ આજે મજાકનું કારણ બની ગયેલું છે, લોકો મારી મશ્કરી કરે છે, કોઈ દિલાસો આપવા આવતો નથી. ટ્યુડોર બિસ્માર્કે થોડી વાર એની સામે જોયું પછી કીધું તમને એક વાત કહું,
કે આપણો ઈશ્વર એ ઈશ્વર છે કે જેની પર વિશ્વાસ મૂકો ને એ લજ્જિત નહીં થવા દે. આમેન. તમે 40 વર્ષ પહેલા ઝિમ્બાબ્વેમાં સુવાર્તા પ્રચાર કરવા આવેલા તો કે આવેલો. તમે આ જગ્યા પર એક છોકરાને 15 વર્ષના એક છોકરાને સ્પેશિયલી પકડીને સુવાર્તા આપેલી તો કે આપેલી તો કે એ હું છું. હાલેલુયા. તમને એક વાત કહી દઉં કે ઈશ્વરે આજે મને કેન્સરની જ ગિફ્ટ આપેલી છે. તમને કેન્સર જ થયેલું છે, તમને ખ્યાલ આવે છે? તમે ખાલી સુવાર્તા નહોતા આપતા, ભવિષ્યમાં જે માણસ દ્વારા તમારું કેન્સર દૂર થશે ને એની તૈયારી કરી રહ્યા. ઈશ્વર કદી કોઈને લજ્જિત નહીં થાય. અને અમે હાથ મૂકીને પ્રાર્થના કરી અને કેન્સર એમનું ત્યાં જ ખલાસ થયું. આ ઈશ્વર શરમમાં નહીં મુકાવા દે. શરમમાં આપણને આપણું પાપ મૂકે છે, શરમમાં આપણને આપણી ખોટી જીદ મૂકે છે. બાઇબલનો ઈશ્વર એનું વચન છે, જો નમ્ર થઈને આવીશું એ કદી લજ્જિત નહીં થવા. આમેન. આમેન. છેલ્લો ભાગ 27, સાતમો આશીર્વાદ. ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું ને હું તમારો દેવ યહોવા છું ને બીજો કોઈ નથી અને મારો લોકો કદી લજ્જિત થશે નહીં. 27 માં છે. 27 ફરી એક વાર વાંચો. મારી હાજરી તમારી સાથે રહેશે ને. યાદ રાખજો, આ વિશે પર કેટલું બધું કહી શકાય. મૂસા એમ કે છે, કિસ્સા નિર્ગમન 33 માં અધ્યાયમાં, મૂસા હતો એટલે છોડાઈને નહીં લાવ્યો ઇઝરાયલ, પણ ઈશ્વર એની સાથે હતો એટલે છોડાઈને લાવ્યો. આમેન. અને એટલે મૂસા 33 માં અધ્યાય ની અંદર એમ કે છે, 15-16 કલમ ની અંદર, જો તું અહીંયાથી આગળ ના લઈ જા તો મારે જવું બી નહીં. કેમ કે તું નહીં લઈ જા, તું અમારી સાથે નહીં હોય તો લોકો કેવી રીતે જાણશે કે અમે એક અલગ પ્રજા છીએ? તારી હાજરી અમારી સાથે હોય. દરેક વિશ્વાસીને આ ભૂખ અને તરસ હોવી જોઈએ. મારા કપડાં જોઈ, કપડાં તમે સારામાં સારા પહેરશો ને, આપણાથી સારા કપડાં દુનિયાવી લોકો પહેરે છે. તમે સારામાં સારી ગાડીઓ ફેરવશો, સારામાં એના કરતાં સારી ગાડીઓ દુનિયાવી લોકો પાસે છે. આપણે સારા સારા બંગલાઓ પર ગર્વ કરી શકતા નથી, એનાથી સારા બંગલાઓ દુનિયાવી લોકો પાસે છે. પણ એક વસ્તુ છે જે ભેદ પાડે. મૂસા એમ કે છે, ફારુ રાજા જાણે એમ કે છે કે તું યાદ રાખ, આજ પછી મારી સામે આવતો નહીં. તો મૂસા સામે કે છે, આજ પછી હું તારી સામે આવું બી નહીં, પણ તારી પાસે જે પાછળા તારા બીજા લોકો છે ને, એ લોકો આજે રાતે જ મને હાથ જોડીને વિનંતી કરશે ને કહેશે કે અહીંયાથી જાઓ અને અમે જઈશું ને, આટલા લાખો લોકો અહીંયાથી નીકળીશું. આજે ઈશ્વર ભેદ બતાડશે, આજે એ અમારી સાથે છે, માટે અમે જ્યારે લાખોની સંખ્યામાં અહીંયાથી નીકળીશું એ કૂતરું બી અમારી ઉપર ફસશે નહીં. અને એટલા વટથી આમ ફરીને મૂસા ત્યાંથી નીકળી ગયો. એ વિશ્વાસીને જો વટ હોવો જોઈએ તો એ બાબતે કે ઈશ્વરની હાજરી મને ઘેરેલો છે, ઈશ્વરની હાજરી મારી સાથે છે. આમેન. પણ એ દરેકની સાથે રહી શકે નહીં. સામસુનને ખબર જ નહોતી, એના વાળ કપાઈ ગયા અને ઈશ્વર એને છોડી દીધેલો, એને ખબર જ નહીં પડી. આજે ઘણા બધા વિશ્વાસીઓને ખબર જ નથી પડતી કે ઈશ્વરનો હાથ એની પરથી હટી ગયેલો છે. એમની જીદના કારણે, અભિમાનના કારણે, ઘમંડના કારણે. પણ આ ઈશ્વર કેટલો ગજબ છે. મેં કીધું એમ, માણસ તક નહીં હાલે. તમે માણસ પાસે જશો ને થોડા વર્ષો પછી પાછા આવી કે હવે મને મારી ભૂલનો અહેસાસ થાય છે, તો હવે તારી ભૂલનો અહેસાસ, આ સમય ગયો કોણ આપશે ભાઈ, આ સમય નાણાંનું નુકસાન થઈ ગયું, આ થઈ ગયું, હવે એક કામ કર ભાઈ, તું તારા રસ્તે ચાલ, તારે મારે કોઈ લેવા દેવા નહીં. બાઇબલ એમ કે છે, સામસુને પોતાની આંખો ગુમાવી દીધી, ગધેડાને કાઢીને એને મૂકી દીધેલો ચક્કી પીસવાના માટે. અને લોકોના માટે એક સમય હતો જ્યારે એ ઇઝરાયલના માટે વટનું કારણ હતો. આજની તારીખમાં બાઇબલ એમ કે છે, મજાકનું કારણ બની ગયેલો, રમત રમતા હતા લોકો. એક ઇંગ્લિશમાં એમ લખેલું છે, લેટ્સ મેક અ સ્પોર્ટ ઓફ હિમ, આવો એની સાથે રમત રમીએ, મજાક કરીએ. પણ એ સામસુને પિલર પાસે જઈને પ્રાર્થના કરી, હજુ એક વાર, હજુ એક વાર તો તારો આત્મા મારી પર, એક વાર. અને ઈશ્વરે એમ ના કીધું, બહુ કર્યું તો એક આશી દરે, તરત જ રેડી દીધો, તરત જ. જો આપણે નમ્ર રહીશું ને, આ ઈશ્વરની હાજરી આપણને ઘેરેલ રાખશે. યાદ રાખજો,
દુનિયાવી લોકોને આપણી વચ્ચે કપડાથી, રૂપિયાથી, ગાડીઓ અને બંગલાથી ભેર નહીં હોવો જોઈએ. એમને ખ્યાલ આવવો જોઈએ ઈશ્વર જીવતો ઈશ્વર આપણી સાથે. આપણે આપણા જીવનો તપાસી જો આપણામાં જીત છે, ખોટી જીત છે, તો આજે પ્રસ્તાવો કરી લઈએ, નમ્ર થઈ જઈએ. આમેન. જેવા આવ્યા છો એક વાતની ગેરંટી છે, ઈશ્વર એવા એવા પાછા નહીં. આમેન. 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 આવો જગ્યા પર ઉભા. પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ પોતાના જીવનને તપાસે, દરેક વ્યક્તિ પોતાના જીવનોને જુએ. આપણે કોઈને બીજાને જોવા નથી,